निवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર છઠ્ઠું તરંગ ઓગણીસમું ભગવાન શ્રીહરિ જીજીબા આગળ એટલી અદ્ભુત અને અલૌકિક વાત કરે છે। ગુરુદેવ રામાનંદ સ્વામીએ અમને આ મોક્ષનું વન આપ્યું છે। આખા મોક્ષના વનમાં અનેક સત્સંગી ભક્તરૂપી કલ્પવૃક્ષ ઊભા છે। કેટલાક કલ્પવૃક્ષ એના મૂળ પાતાળ સુધી છે, જેની અમને ચિંતા નથી, પણ કેટલાક કલ્પવૃક્ષ એવા છે જેના મૂળ હજી ઉપર છલ્લા છે, જેના મૂળ છીછરા છે। કુસંગરૂપી વાવાઝોડું આવે ને તો એ હરિભક્તરૂપી કલ્પવૃક્ષ પડી જાય એવી અમને સતત ચિંતા રહે છે। એટલા માટે જ અમે અને અમારા સંતો રાત અને દિવસ, દેશ અને પરદેશ સતત વિચારીએ છીએ, સતત વિચારીએ છીએ। કોઈ કજ વિરલા એવા હોય જેની ચિંતા ભગવાનને ન હોય। ગઈકાલે મેં વાત કરી હતી ને, મહારાજ એમ કહેતા, અમને એમ થાય બધાને મેં મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂકીએ કે સાચવા જ ન પડે, અમે વઢીએ તો પણ અમારા મનમાં રંચ માત્ર ભય ન હોય, એને ખોટું લાગશે, સત્સંગમાંથી પાછો પડી જશે, સત્સંગમાંથી જતો રહેશે, આવી રખેને અમને બીક ન લાગે। સંતોની શિબિર આજથી ઇન્ડિયામાં શરૂ થઈ છે, આજથી। અને ઘણા વર્ષો પહેલાની સંત શિબિરમાં એક પ્રશ્ન હતો, કયો મુમુક્ષુ સાધુની, ધુડિયા સંતોની, સંપ્રદાયના બધા બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતોથી માંડી નાના સંતો હાજર છે શિબિરમાં, પ્રશ્ન પૂછાયો। સારામાં સારો મુમુક્ષુ હોય તેમ છતાં એના ઉપર ભય છે, સત્સંગમાં ગમે ત્યારે પડી જશે, અને એક મુમુક્ષુ સારો નથી છતાં સત્સંગમાં આગળ વધી જશે, કયા લક્ષણથી નક્કી થાય, પ્રશ્ન પૂછાયો। અને આપણા વાલા યોગી સ્વામી એ સંતોની શિબિરમાં નાના સાધુએ જે જવાબ આપ્યો, સંતો ભક્તો એટલા બધા રાજી થયા। યોગી સ્વામીએ કહ્યું, જે સાધુ ને વધતા ટોકતા મોટા સાધુને ભય ન લાગે ને, મોટા સાધુને નાના સાધુને ટોકતા વઢતા કહેતા ભય ન લાગે ને, ખચકાટ ન રહે ને, એ નાનો સાધુ હોય, ઓછી મુમુક્ષુતા હોય, સાદો સરળ દેખાતો હોય તો પણ એ જરૂર એક દિવસ આ સત્સંગમાં મોટો થવાનો, અને ગમે એટલો મોટો તોતિંગ હોય પણ મોટા સાધુને કહેતા વઢતા ખચકાટ થાય, ડર લાગે, તો સમજવાનું એના ઉપર ભય છે। તમારે ને મારે તપાસ કરવાનું છે, આ કથા અરીસો છે, તમારે ને મારે વિચારવાનું છે, આપણને કોઈ કહી શકે છે? આપણને આપણા હિતની વાત હોય
તો એકાંતમાં બેસાડીને કોઈ ટોકી શકે છે? કોઈ કહી શકે છે? સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાત હમણાં આપણે સાંભળતા હતા શિવલાલભાઈના જીવન પ્રસંગમાં. ધામમાં જતા જતા ગોપાળાનંદ સ્વામીએ શિવલાલભાઈને ટકોર કરી, શિવલાલ માથે કોઈક સદગુરુ રાખજે, શિવલાલ જો રંચ માત્ર સાવધાની ચૂક્યા ને તો ગયા જન્મમાં ભગવાન મળ્યા તો આ જન્મ લેવો પડ્યો, તો ફરીવાર જન્મ નહીં લેવો પડે એમ નિશ્ચિંત ન રહેતા કેવી ટકોર કરી. એ ટકોર કરનારા સંતો પણ કેવા અને એ ટકોરને ઝીલનારા હરિભક્તો પણ કેવા. સાધુ હોય કે ગ્રહસ્થ હોય, દરેકને એકાદ માથે સદગુરુની જરૂર છે, છે અને છે. નંબર બે, પૂજ્યપાદ ગુરુજી જે વારંવાર કહે છે, આપણી સાથે રહેનારા કોઈક સંત કે કોઈક હરિભક્ત જે તમારી બાજુમાં છે, કેમેરામાં છે એમ નહીં, તમારી બાજુમાં છે, તમારી સાથે છે, તમારી સામે છે, એ જો તમને કહી ન શકતા હોય, એ તમને જો રોકી ન શકતા હોય, એ જો તમને ટોકી ન શકતા હોય, તમે ફૂલાઈને ફરો આપણને કોઈ કહી ના શકે, આપણું કોઈ નામ ના લે, ઘણા એવી વાતો કરતા હોય, કેમ કે જીવને રોકે ટોકે ગમતું નથી. આવી પ્રવૃત્તિ અને આવી પ્રકૃતિના જેટલા દેખાય ને એનાથી હજાર ગાઉ દૂર રહેવું. એ તો મરે પણ બીજાને પણ મારે. જે જહાજમાં કાણું હોય ને એ જહાજ તો ડૂબે પણ અંદર બેઠેલાને પણ ડૂબાડે. સાંભળીએ થોડી મહારાજની વાત. મહારાજ કહે છે, એટલા માટે મેં દાખલો કરીએ છીએ, એવા જે કાચા હરિભક્તોનું જતન કરીએ અને ચારે બાજુ અમે કોટ કરીએ છીએ, નિયમોની વાડ કરીએ છીએ, પછી કાચો કોટ કરીએ છીએ અને પછી વજ્રનો કિલ્લો બનાવીએ છીએ, કામ ક્રોધાદિકના, માન અપમાનના, હાનિ લાભના, સુખ દુઃખના ગમે એવા તોપ ગોળા વાગે તો પણ એને ક્યારેય પણ વિઘ્ન ન આવે એવો મજબૂત વજ્રનો કિલ્લો અમારે બનાવવો છે. કે આ કળિયુગમાં માયાનું જોર વધશે, ચારે બાજુ લોભ લાલચ પ્રલોભન આ બધું વધવાનું છે, ત્યારે પણ અમારો સત્સંગી થાય ને એને વાંધો ન આવે, નિર્વિઘ્ન રીતે આત્યંતિક કલ્યાણ સુધી પહોંચી જાય. પણ અમે એક વસ્તુ જોઈએ છીએ, શું? જ્યું જ્યું સંત હરિજન તાયે, જ્યું જ્યું સંત હરિજન તાયે, ખપરૂપ બાલ આત દેખાય, ખપરૂપ બાલ આત દેખાય, ત્યું ત્યું કરહી નિયમ કો દ્રઢાવા, ત્યું ત્યું કરહી નિયમ કો દ્રઢાવા, એક સ્થાન પીછે સુખે રહાવા. જેમ જેમ સંતોમાં અને હરિભક્તોમાં ખપરૂપી બળ આવતું દેખાશે ને તેમ તેમ અમે નિયમની દ્રઢતા કરીશું. એટલે કે એને ટોકીને વઢીને આમ રહેવું, આમ કરવું, આમ બોલવું, આમ ન બોલવું આ બધું શીખવાડીશું. પણ કોને? ખપ જેનામાં હોય તેને. આ બે અક્ષર છે ને, હિન્દીમાં કહેવત છે ને, દો અક્ષર કા કમાલ. સત્સંગની સૌથી મોટામાં મોટી પાયો હોય ને તો ખપ છે. નંદ સંતોના ગ્રંથો જેણે વાંચ્યા હોય, ગુણાત્યાનંદ સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો, આપણા પૂજ્યપાદ ગુરુજીની કલ્યાણ કણિકા પુસ્તક, એમાં વારંવાર એક શબ્દ તમને મળશે, મુમુક્ષુતા. કયો શબ્દ? મુમુક્ષુતા શબ્દનો અર્થ શું થાય? ખપ. આ સંસ્કૃત શબ્દોનો સીધો ગુજરાતી અર્થ થાય ખપ. અરે ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, ભીમનાથના રાકાની જેવો ખપ હોય ને ત્યારે એના ઉપર મોટા સાધુ રાજી થાય. સ્વામીની વાતો વાંચી હોય તો ખબર પડે. સડતાળાનો દુકાળ પડેલો અને એ સમયમાં ભીમનાથમાં સદાવ્રત ચાલે, સદાવ્રત આપનાર સાહુકાર ઊભો હોય અને બિચારા ગરીબ માણસો, ભૂખે મરનારા માણસો એની લાઈન પડે,
અન્ન માપનું હોય અને લેવા આવનારા માણસો જાજા હોય, અન્ન ખૂટી પડે અને પેલા બધા કરગરતા હોય, સદાવ્રત આપનારો માણસ ગુસ્સામાં આવી જાય અને જે ધક્કો મારે ને તે બધા માણસો પાછળ નદીનું ઝરણું વહેતું હોય એમાં પડે, હા તો પણ હાથ જોડીને કરગરતા કરગરતા કાકલુદી કરતા વિનંતી કરતા આવે, અમને કંઈક આપો ને, અમને થોડું આપો ને. આ જે ભૂખ છે, ખાવાની ભૂખ, એને આપણે સમજી શકીએ છીએ. પૈસાની ભૂખ, આખો દિવસ માણસ દોડધામ કરે છે, એને સમજી શકીએ છીએ. સ્ત્રીની ભૂખ, એને દુનિયા સમજી શકે છે. બસ એમ કલ્યાણની ભૂખને મુમુક્ષુતા કહેવાય, કલ્યાણની ભૂખને ખપ કહેવાય. સ્વામી વિવેકાનંદ એક મહાનાસ્તિક હતા. પૂજ્યપાદ ગુરુજી પણ આ વાત ઘણી વખત કરે છે, આપણે સાંભળી છે. રામકૃષ્ણ પરમહંસજી પાસે ગયા, પહેલા પણ જેમની પાસે જતા દરેકને એક જ સવાલ પૂછતા, તમે ભગવાન ભગવાન કહો છો, તમે એ ભગવાનને જોયા છે? સીધો જ સવાલ, કોઈ સચોટ જવાબ ન આપી શક્યા. પરમહંસ રામકૃષ્ણ દેવ એમને આ જ પ્રશ્ન પૂછાયો અને એક સેકન્ડમાં એને જવાબ આપ્યો, અરે નરેન્દ્ર, તને નિહાળું છું એના કરતાં પણ સારી રીતે હું ભગવાનને જોઉં છું. જવાબ સાંભળતાની સાથે નરેન્દ્ર દત્ત, એટલે કે ભવિષ્યમાં બનનારા વિવેકાનંદ, એને થયું કે નક્કી આ મહાત્મા કોઈ અલૌકિક છે. શિષ્ય બન્યા, સાથે રહ્યા. પણ હવે બીજો પ્રશ્ન વારંવાર પૂછે, તમે ભગવાનને નિહાળો છો, જુઓ છો, હું કેવી રીતે જોઈ શકું? પરમહંસ જે હસીને વાત ટાળી નાખે. એક દિવસ નદીએ સ્નાન કરવા ગયા અને સ્નાન કરવામાં નરેન્દ્ર દત્ત ડૂબકી મારવા જાય અને પરમહંસજી એનું માથું પાણીમાં એવું દબાવે અને પાણીમાં દબાવે, માણસની શું દશા થાય? એવો છટપટે, એવો તલપાપડ થાય, પ્રાણ નીકળી જવાની તૈયારી હોય પછી માણસ કેવો હે? અને જેમ તેમ કરીને એટલું જોર લગાવી બહાર તો નીકળી ગયા. ગુસ્સો એટલો બધો હતો મનમાં કે સામે હોય ને એનું ગળું દબાવી દઉં. મરણ્યો થઈ અને બહાર નીકળી તો ગયો, પણ જ્યાં બહાર નીકળે ને સામે પરમહંસ દેવને જોયા, ગુસ્સો બધો વિસરાઈ ગયો. હજી કંઈ પૂછે બોલે એ પહેલા રામકૃષ્ણ પરમહંસજી એમ બોલ્યા કે નરેન્દ્ર, આ પાણીમાંથી બહાર નીકળવાની તલસાટ જે તારા હૃદયમાં હતી ને, એવી તલસાટ, એવી ભૂખ જ્યારે ભગવાનને જોવાની તને થશે ને, ત્યારે જેમ હું તારી સામે ઊભો છું ને, એમ ભગવાન તારી સામે ઓટોમેટિક આવી જશે. એને દેખાવું તો છે, પણ આપણે એને જોવો ક્યાં છે? ક્યાં છે ભૂખ ભગવાનની? બોલો તો ખરા. પૈસાની ભૂખ છે, અમેરિકાની વિઝાની ભૂખ કેવી છે બોલો? હમણાં એક ભાઈ મને કહેતા હતા, ઇન્ડિયાના સગા, અમે વિચરણમાં ગયા ડલાસમાં, ટેક્સાસમાં, એના રિલેટિવ 22 વાર વિઝા લેવા ગયા છે. કેટલી વાર? 22 વાર. અને વટથી વાત કરતા હતા કે 22 વાર લાઇનમાં ઉભા રહ્યા છે. કેટલી ગરજ, વિચારો. હવે તો થોડું સારું છે, અંદર બેસવા દે છે. વર્ષો પહેલાં મેં વિઝા લેવા ગયા ને, મને ખબર છે રોડ ઉપર લાઇન લાગતી. અમે રોડ ઉપર ઊભા રહેલા છીએ. અમારી સાથે એક બહુ મોટા સંત, ભુજના બહુ સારા સંત, સમર્થ સાધુ, એ પણ અમેરિકાના વિઝા લેવા આવેલા, લાઇનમાં ઊભા રહેલા, અને વૃદ્ધ અને વડીલ સંત થાકી ગયા અને એમ બોલ્યા, મને એ શબ્દો યાદ છે એટલે કહી શકું, કે આટલી વાર જો લાઇનમાં ઊભા રહે ને તો અક્ષરધામ વહેલું મળી જાય, અમેરિકા કરતાં તો અક્ષરધામ સસ્તું છે લો. અને આ ભણના દીકરાઓ 22 વાર ઊભા રહે તો હજી ગુરુજી કથામાં વાત કરે છે ને, હસતા હસતા, એક દરિયો માતાનું દૂધ પીવે ને, ચાર યોની છે, અંડજ, ઉદ્ભીજ, સ્વેદજ અને જરાયુજ. 84 લાખ યોનીમાં 21 લાખની ચાર યોની, 21 લાખ પ્રકાર. એ ચાર ચાર યોનીમાં, અંડજમાં, ઉદ્ભીજમાં, સ્વેદજમાં દૂધ ક્યાં છે? એક જ યોનીમાં, જરાયુજ યોનીમાં દૂધ છે. માતાનું દૂધ આજીવે કેટલું પીધું છે? દરિયામાં પાણી છે એટલું માતાનું દૂધ એણે પીધું છે, ત્યારે આ મોક્ષક ક્ષેત્રમાં મનુષ્યનો દેહ મળ્યો છે. હવે આ કોને સમજાય દાદા? હે,
35 લાખનું દેવું કરી અમેરિકા આવ્યો હોય ને, આ મહેસાણાના ઘણા બધા માણસોએ પૂછો કેવી મજૂરી કરે છે, કેવી નોકરી કરે છે. ત્રણ ત્રણ જોબ, શનિવારે નોકરી, રવિવારે ચાલુ, દિવસે ચાલુ, રાત્રે ચાલુ. મેં જોયા છે, હજી છે, મારા કરતાં વધારે તમે જોયા હશે. કેની ભૂખ છે? પૈસાની. પૂછીએ આપણી જાતને, શું ભગવાનની ભૂખ લાગી છે? સંત કે ભક્ત એકાદ વાર ટકોર કરે, આપણે કાચના વાસણ છીએ, નથી લાગતું? ગુણાત્યાનંદ સ્વામી કે એક સાધુને ચીટીઓ ભર્યો જતો રહ્યો, તો શું દુનિયામાં એની માએ ક્યારે ચીટીઓ ભર્યો જ નહીં હોય? સાધુ અને ભક્તની કડવી ટકોર આપણે નહીં સહન કરીએ ને, તો ક્યારેય પણ આપણી કસર ટળવાની નથી. ગમે તેવો સારો ડોક્ટર હોય, ગમે તેવો સારો ડોક્ટર, પણ એના પેટમાં ગાંઠ થઈ હોય ને, તે પોતે ઓપરેશન ન કરી શકે, એને બીજા પાસે જ જવું પડે. પોતે પોતાની ભૂલ જોવીને, આ તો અતિ અઘરી વાત છે. સાગરની વાત યાદ કરું, અલૈયા ખાચર વિશે આધારાનંદ સ્વામી લખતા હતા. પાછળ આપણે કથામાં સાંભળ્યું ઘણા સમય પહેલા, અલૈયા ખાચરમાં ભગવાનની કૃપાથી ઘણું ઐશ્વર્ય આવ્યું, પરંતુ અલૈયા ખાચરને એ ઐશ્વર્ય પોતાનું મનાઈ ગયું, પોતાને લીધે છે એમ મનાઈ ગયું. ઐશ્વર્ય અપાર હતું, ભગવાન જેવું ઐશ્વર્ય હતું એમાં. એની વાણી સાંભળી લોકો સાધુ થઈ ગયા, એક મોટા સદગુરુ જેવું એનું સ્થાન અને માન હતું, પણ મનમાં શું બંધાઈ ગયું? આ ગુણ મારા છે, ઐશ્વર્ય મારું છે. ભગવાન શ્રીહરિની સાથે સદા રહેતા હતા, આધારાનંદ સ્વામીના શબ્દો બોલું છું, સદા ભગવાન શ્રીહરિની સાથે રહેતા હતા, છતાં પોતાની ખોટ એને શોધી ન શક્યા. નિષ્કામ સ્વામીએ કડી યાદ કરાવી છે ને, ગુણ આવ્યા હોય આપણામાં, તો એ તે છે પારકા ઘરેણા, મોટાના દીધેલા તે છે. આ તો મોટા સત્પુરુષની કૃપાથી આપણા જીવનમાં કંઈક સારું આવ્યું છે. ખપ એક એવી વસ્તુ છે ને, ખપ જતો રહે ને, આ સત્સંગમાં તળિયું નીકળી ગયું, તળિયા વિનાના વાસણમાં કંઈ પણ ભરી શકાય? ખપ એટલે ભૂખ, ખપ એટલે ગરજ, ખપ એટલે જરૂર. ઘણા લોકો વાતે વાતે નથી કહેતા. આજે લોકો જુઓ, ગુરુજીની વાત સત્ય ઘટના, એક સારા હરિભક્ત ઘરે પત્ની સાથે વઢવેડ થાય, ગાળાગાળી થાય, મારઝૂડ થાય, પત્ની ઝૂડી નાખે. ગુરુજીને ખબર પડી, ગુરુજીએ રમૂજ કરીને કીધું, ભગત આના કરતાં સાધુ થઈ જાઓ ને. તો હસતા હસતા પહેલાં હરિભગત શું કે ખબર, સ્વામી ગમે એટલું બોલે ચાલે, ગમે તે તોય ગરમ ગરમ ભાખરી એ ખવડાવે, તમે ટાઢા રોટલા જમને, આ બધા આકરા નિયમ ધર્મ એ ફાવે નહીં લો. કેવી ગરજ, કેવી ગરજ. કુંભારને કુંભારની પત્નીને ઝઘડો થયો, અક્ષરાનંદ સ્વામી વાતમાં લખ્યું, કુંભાર ખીજાઈ ગયો, બાવો બની જઈશ, પત્ની કે બોલો ને હવે તો કાલે ની અત્યારે જતો રે, બાવો બની જા, જા મારે તારી જરાય જરૂર નથી. તે કુંભારને ક્રોધ ચડેલો, ક્રોધમાં તો માણસ ગમે તે પગલું ભરી દે, જતો રહીશ, એક વાર, બે વાર, અઢી વાર, આ કે જા તું અત્યારે નીકળ બહાર. કુંભાર નીકળી ગયો વટમાન વટમાં, ગામની ભાગોળમાં પહોંચ્યો ને, ત્યાંથી ઓત તારી, આવું કઈ પગલું થોડું ભરાય, હવે કોણ ખાવા આપશે, કોણ ઊની ઊની ચા પાસે. પસ્તાવો થયો, પણ હવે ઘરે જવું કેમ? તો ગામની સીમમાં પોતાના ગધેડા ફરતા હશે, એ ગધેડાના ગળામાં ફાળિયું બાંધ્યું અને બીજો છેડો પોતાના ગળામાં બાંધ્યું, ગધેડાને ડફણું માર્યું, ગધેડું દોડ્યું, પાછળ ગધેડાની પાછળ ઢસડાતો ઢસડાતો ઘરે આવ્યો અને પત્નીએ જે હોકારો કર્યો, અરે હું આ પાછો આવ્યો, અરે હું ક્યાં પાછો આવ્યો, તો ગધેડો ખેંચીને લાવ્યો મને, બોલો. કોની ગરજ દાદા? ગરજ હી અર્જુન હિજર ભયો, અરુ ગરજ હી ગોવિંદ ધેનુ ચરાઈ, ગરજ હી દ્રૌપદી દાસી ભયે, અરુ ગરજ હી ભીમ રસોઈ પકાઈ, ગરજ બડી ઇસ લોકન મે. ઘણા લોકો વારે વારે વાત કરતા, મારે કોઈની જરૂર નથી, હું તો બધું એકલો ફોડી લઈશ,
આપણે ક્યાં કોઈને લઈને જન્મા છીએ? એકલા જ આવ્યા છીએ ને એકલા મરવાના છીએ. સૌથી મોટું અજ્ઞાન આ છે. આવું જે બોલે છે એના હૃદયમાં ચોટલી સુધી અહંકાર ભર્યો છે. મારે સાધુને ભક્તોની કેટલી જરૂર છે? હજી તો આ બધા સંતો ભક્તોને રાજી કરવા છે. બાપા મારી કંઈ ભૂલ હોય તો કહેજો. ક્યારેક તો હાથ જોડીએ, ક્યારેક તો હાથ જોડીએ, ક્યારેક તો આપણે દાસ થતા શીખીએ. વિજ્ઞાનદાસજી સ્વામી ધોલેરાના મહંત હતા, કેટલા મહાન સંત હતા. અને એ વિજ્ઞાનદાસજી સ્વામી ગોપાળાનંદ સ્વામી મળે, સ્વામીને હાથ જોડીને પ્રશ્ન પૂછે કે સ્વામી મારા મનમાં ઘણી વાર વિચાર આવે છે. વચનામૃતમાં મહારાજ કહે, રખેને તપાસ કરવો, મારા અંતરમાં ભગવાન સિવાય બીજી કોઈ વાસના તો રહી નથી જતી ને. વિજ્ઞાનદાસજી સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપ તો અંતર્યામી છો, મારા અંતરમાં કોઈ વાસના રહી તો નહીં જતી હોય ને, કૃપા કરીને કહો. શું સત્સંગના દ્રષ્ટાંતો વિચારતો કરો, કેવી આ બધી સત્સંગની વાતો, ખાલી સાંભળવાની નથી. કાલે ફોનની ટકોર કરી તમારામાંથી ઘણા બધા ભક્તોએ ફોન કર્યા, પણ જીવનમાં એક બીજી વાત લખી રાખો. ગુણાત્યાનંદ સ્વામી કહે, બે સારા સાધુમાં અને બે સારા હરિભક્તમાં જીવ જોડ્યા હોય ને તો ગમે એવા દેશકાળ વિપરીત થાય ને તો વાંધો ન આવે. બેમાં જીવ જોડી રાખો. ગમે એવું મોટું જહાજ હોય ને, ગમે એવું મોટું, પણ એક નાનું કાણું હોય ને તો ડૂબાડી દે. એમ આપણે ગમે એટલા મોટા હશું ને, ગમે એટલા મોટા, પણ એકાદ નાનો દોષ હશે ને આપણને ખલાસ કરી નાખશે. આપણો દોષ કોણ કહેશે? આપણો દોષ કોણ બતાવશે? સાધુ વિના? અને સાધુ પણ ક્યારે કહેશે? એનો રાજીપો હશે ત્યારે. સાંભળો, વચનામૃતમાં મહારાજે કેવી વાત કરી. વચનામૃત અંત્યનું 27મું, થોડા મહારાજના શબ્દો વાંચું છું. જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે ને તેની મરજી હોય તેમ વર્તે, અને તે સ્વભાવ તો એવો હોય જે ચેતન્ય સાથે જડાઈ ગયો હોય તો પણ તેને સત્સંગના ખપવાળો ટાળી નાખે. સ્વભાવને ટાળવાની એક જ દવા છે, કઈ? ખપ. અંત્યનું વચનામૃત પહેલું, મહારાજ એમ બોલ્યા, ચોર નિર્દય છે, ચોર નિષ્ઠુર છે, દ્રષ્ટાંત આપ્યું, તેમ છતાં પોતાના પરિવાર સાથે દયાવાન છે, પોતાના પરિવાર સાથે સારી રીતે વર્તે છે. કારણ, ત્યાંને ગરજ છે પરિવારની. કારણ, પરિવારનો ખપ છે. એમ તમને અને મને જ્યારે સાધુનો ખપ જાગશે ને, ત્યારે સાધુની આગળ હાથ જોડીશું. સારું સ્વામી, તમે મારશો ને તો એ તમારા પગમાં પડ્યા રહેશું, તમે કૂટશો ને તો એ તમારા ચરણમાં પડ્યા રહેશું. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું ને, જેવો તેવો તોય પુત્ર તમારો. આ ખપ છે, આ ગરજ છે, આ સત્સંગનો સ્વાર્થ છે. આપણે સત્સંગમાં બેગરજુ બની ગયા છીએ. ઘણા તો ભગવાન ઉપર જાણે મોટો ઉપકાર કરતા એમ માનતા હોય, થોડું ઘણું ડોનેશન આપે ને એમ માને કે અમારે પૈસા સાધુઓ જીવે છે, અમારે પૈસા મંદિરો ચાલે છે. વિચાર તો કરો, ભગવાને કેટલું આપ્યું છે એનો વિચાર માણસ ભૂલી જાય. તમે જે ઠાકોરજીને ભાગ આપો છો એ તમારા હકનો ભાગ છે જ નહીં, તો ઠાકોરજીનો આપેલું છે એમાંથી તમે આપો છો. પણ સદગુણનો અહંકાર છે ને મારી નાખે છે. કોઈને બે શબ્દ બોલતા આવડી જાય ને, કથા કરતા આવડી જાય ને, પતી ગઈ વાત. એમાં કથા કરતા આવડી ગઈ ને જો બે જણાએ કહી દીધું ને કે સ્વામી તમારી કથા એટલે મને ભગવાન દેખાય, તમારી કથા તો સ્વામી મને બહુ ગમે, તમારી કથાથી મને સત્સંગનો રંગ ચડ્યો. અલૈયા ખાચરની વાત ફરીવાર કરું. અલૈયા ખાચરના ગુણો લખતા સ્વામી એમ લખે, અલૈયા ખાચરને સત્સંગનો રંગ ચડ્યો તો ખરો, અલૈયા ખાચરને સત્સંગનો રંગ ચડ્યો તો ખરો, પણ તેને પોતાનો જ રંગ સૌથી સારો દેખાવા લાગ્યો. શું થયું? શેખ મિયાને ઘણાએ કહ્યું, શેખજી 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 આપ તો ખુદ ખુદા હો. શેખજીને થવા લાગ્યું, હોઉં તો હોઉં. એમાં વખાણ, આ પ્રશંસા, આ માન, આ મોટાઈ
સત્સંગમાં એટલી મોટી આ માયા છે ને. કથાકારને બે જણા કે બહુ સારી સ્વામી તમે કથા કરી, ફૂલાઈને ફાટી જાય, દડો થઈ જાય, પતી ગઈ વાત. પછી કોઈ સાધુની વાત ન માને, કોઈ સાધુનો ભાર ન રહે, કોઈ સાધુ ટકોર કરે એ સાંભળી ન શકે, અને જેના જીવનમાં માથે કોઈ છત્ર નથી એને તાપ પણ લાગવાનો, વરસાદ પણ લાગવાનો, ઠંડી પણ લાગવાની, ગરમી પણ લાગવાની. કેવી સરસ મહારાજે વાત કરી જુઓ, અને પોતાની વાર્તા કરી, પોતાનું દ્રષ્ટાંત આપ્યું. અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો, પણ જો રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યા, પણ અમારા મનનું ગમતું કાંઈ કર્યું નહીં. બોલો. માટે આપણે પણ, તમે જેટલા કથા સાંભળો છો ને, તમે જે સંતની સાથે કે જે ભક્તની સાથે રહેતા હોય, ઉઠતા હો, બેસતા હો, ફોન પર વાત કરતા હો, જે સંત સાથે કે જે ભક્ત સાથે તમે નજીકથી જોડાયેલા હો, એને હાથ જોડીને કહેતા શીખજો, સ્વામી કંઈ મારી ભૂલ થાય તો કહેજો, કંઈક મારા જીવનમાં તમને લાગે તો તમે નિધડક થઈને ટકોર કરજો, મારી કોરની બહુ ચિંતા ન કરતા. શું આપણે આવી રીતે ખાતરી આપી શકીએ છીએ? મેં ઘણા સમય પહેલા કથામાં વાત કરી હતી, આપણને ભગવાનમાં હેત થાય આ જરૂરી છે. ઘણા બધા ભક્તો પ્રશ્ન પૂછતા હોય કે સ્વામી શું કરીએ તો મહારાજમાં હેત થાય. આપણને મહારાજમાં હેત થાય એ જરૂરી છે, પણ એ શરૂઆત છે. ભગવાનને અને મોટા સંતને આપણા ઉપર હેત થાય ને, આ આપણી નિષ્ઠા અને ભક્તિની પરિપક્વતા છે. ભગવાનને આપણા ઉપર હેત થાય, મોટા સત્પુરુષને આપણા ઉપર હેત થાય, પણ ક્યારે થાય? ક્યારે તપાસ્યું છે? વચનામૃત સારંગપુરનું બીજું તમે વાંચી લેજો. વચનામૃત મધ્યનું 26મું એક પેરેગ્રાફ વાંચું છું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે, અને વળી એ રીત તો સર્વ ઠેકાણે છે. ચાકર હોય અથવા શિષ્ય હોય તેને, રાજા હોય અથવા ગુરુ હોય તે જેમ વઢીને કહેવા માંડે, જેમ વઢીને કહેવા માંડે તેમાં જે સવળું લેતો જાય તો તે ઉપર રાજા તથા ગુરુને અતિશય હેત થાય. રાજાને હેત થાય પ્રજા ઉપર, ગુરુને હેત થાય શિષ્ય ઉપર, ભગવાનને હેત થાય ભક્ત ઉપર. ક્યારે? આપણને વઢે તો પણ વાંધો આવે નહીં તો સાચું હેત થાય. બાકી તો આલો કહે માલો સારો ને માલો કહે આલો સારો, આમાં કોઈ હેત નથી, કોઈ વાસ્તવિકતા નથી. એ ક્યારે કહેવાય ને, પત્તાનો મહેલ છે, ક્યારે પડી જાય કંઈ ઠેકાણું નથી. તમારે ને મારે વજ્ર જેવો કિલ્લો, શ્રીજી મહારાજના શબ્દો છે. શું? અમારે આ સત્સંગને વજ્રનો કોટ બનાવવો છે. કેવો કોટ બનાવવો છે? માન થાય, અપમાન થાય, સુખ થાય, દુઃખ થાય, હાનિ થાય, લાભ થાય, યશ થાય, અપયશ થાય, તૂટે જ નહીં. એ ક્યારે બનશે? આવી સમજણ આવે ત્યારે. વઢે તો પણ વાંધો આવે નહીં તો સમજવું હેત સાચું, અને વખાણ કરે અને ફૂલાઈને ફરે તો સમજવું કે હેત કાચું. આ કાચું હેત ક્યારે પડી જાય, કાચો ઘડો ક્યારે ફૂટી જાય, કંઈ નિર્ધાર નથી. સવળું લેતો જાય તો તે ઉપર રાજા ને ગુરુને અતિશય હેત થાય, અને જેને શિખામણની વાત કહે અને અવળું લે તો તેના ઉપર હેત થતું નથી. તેમજ ભગવાનની પણ રીત છે. બોલો. મધ્યનું વચનામૃત 26મું. માટે આપણે સત્સંગ તો કરીએ છીએ, સત્સંગમાં જન્મ્યા છીએ, સત્સંગમાં રહીએ છીએ, પણ હવે આ મહારાજની વાત જે છે ને એમાં થોડા ભળીએ. કેવી સરસ મજાની વાતો છે આ, કેટલી વાતો કરી આ સત્સંગમાં, કેટલા દાખલા, કેટલા. બોલો. આણંદજીભાઈ સંઘેડિયાને મહારાજે સજા આપી, હડકૂતરી કહેજો આને. 6 મહિના સુધી આખું ગામ હડકૂતરી હડકૂતરી હડકૂતરીને આણંદજીભાઈ તો પણ મંદિરે આવે, હરિભક્તોના ચપ્પલ પગરખા પડ્યા હોય ત્યાં બેસે, જે આવે હડકૂતરી હડકૂતરી, આવું અપમાન સહન કરે અને હાથ જોડે. આના ઉપર કેટલો રાજીપો થાય દાદા. કૂતરાના 6 જન્મ મહારાજે કાઢી નાખ્યા. બોલો.
વિચારો, મૂળજી બ્રહ્મચારી મહારાજે વિમુખ કરી દીધા. કેવી આકરી કસોટી કરી શેખ મિયા શ્રીજી મહારાજે, કેવી આકરી કસોટી! આ દાખલા વાંચો ને તો ખબર પડે. ખોરાસા ગામના રાજાભાઈ સાધુ થવા આવે, હળાકવા ચલા મોકલી દે 12 વર્ષ સુધી. કેટલા વર્ષ સુધી વિચાર તો કરો. ભગવાન રામની જેવી આકરી કસોટી થઈને 14 વર્ષ વનવાસની, એવી આકરી કસોટી. અને આટલી કસોટી આપ્યા પછી પણ એ હરિભક્તો રંચ માત્ર ચલાયમાન ન થયા, એમ કહી શકાય અનંત કોટી બ્રહ્માંડના ધણીને પોતાની ભક્તિથી વશ કરી લીધા. બોલો, શ્રીજી મહારાજ એના ઉપર નિછાવર થઈ ગયા. અરે, શ્રીજી મહારાજ એના ઉપર ફિદા થઈ ગયા, આ ભક્તોને શું આપી દઉં. રાજાભાઈને મહારાજ કહે, રાજાભાઈ બોલો, સિંહ ઈચ્છા છે. બોલો ભગત, તમારી સિંહ ઈચ્છા છે, સાધુ થવું છે, અમારી સાથે સેવામાં રહેવું છે, કે મારા ધામમાં આવવું છે. રાજાભાઈએ કહ્યું હાથ જોડીને, મહારાજ બસ હવે તો આ લોકમાં શું છે, આપ કૃપા કરો, આપની મૂર્તિનું અખંડ સુખ ધામમાં મળે ને એનાથી બીજી કોઈ ઈચ્છા જ નથી. મહારાજ કે બેસી જાઓ. પદ્માસનમાં બેસી જાય, શરીરમાંથી તેજ નીકળવા લાગે, સંતો ભક્તોને દર્શન થાય, તેજના વલય દેખાય, અને અક્ષરધામના મુક્તો આવે અને ધામમાં જતા રહે. આ સત્સંગમાં અદ્ભુત વાતો છે. તમારો ને મારો સત્સંગ તો સારો છે. ગોપાળાનંદ સ્વામીને કહ્યું ને કે સ્વામી, સત્સંગ તો કરીએ છીએ પણ હજી આમ અંતરમાં મૂર્તિનું સુખ કેમ નથી આવતું. સ્વામી એ કહ્યું, કુંભાર છે ને, કાચો માટીનો ઘડો કરે ને, કોઈ પૂછે શું કરે તો કે ઘડો, દેખાય ઘડો, કહેવાય ઘડો, પણ એ કાચો હોય ને, નિભાડામાં પાક્યો ન હોય ને, એમાં પાણી ન ભરાય, કોઈ અડેન તો એ તૂટી જાય, કોઈ ટકોરો તો મારી જ ન શકે, અને નિભાડામાં પાક્યો હોય ને, કેમાં બોલો, નિભાડામાં પાક્યો હોય ને, અને પછી લોકો ટકોરા માર્યા હોય ને દાદા, અને એને પાણી એનામાં મૂક્યો હોય ને, અને એમાં પાણી ભરાય ને, એ પાણી પીવે ને, એ પીધું હોય તો ખબર પડે દાદા, સાચી વાત ને. આ પ્લાસ્ટિકમાં પીનારાને શું ખબર પડે. યુગ આવવાનો છે પાછો, હવે ચાલુ થયું છે. માટીના વાસણની કિંમત હવે બહુ વધી રહી છે. લોકોને સમજાઈ ગયું આ એલ્યુમિનિયમના વાસણ, આ ઉજળા દેખાતા વાસણમાં રંધાય છે ને, એમાં તો કેટલા કેમિકલ્સ ભળે છે. યુગ આવવાનો છે પાછો, હવે આવી ગયો છે. સારા સમૃદ્ધ માણસો, હમણાં અમે એક આર્ટિકલ વાંચ્યો, દુબઈના મોટા મોટા રાજા મહારાજાઓ બધાના ઘરમાં હવે માટીના વાસણમાં બધી વસ્તુ રંધાય છે, માટીના વાસણમાં બધી વસ્તુ મુકાય છે. વિચારો, યુગ આવવાનો છે પાછો. કહેવાનું શું, નિભાડામાં પાક્યો છે ને, એની કિંમત છે. એમ આપણે આ સત્સંગમાં પડ્યા તો છીએ, પણ સત્સંગના નિભાડામાં પાક્યા છીએ કે નથી પાક્યા, કે કાચા જ છીએ હજી. કહ્યું ને મેં ગઈકાલે, ઘણા ઉંમર લાયક થાય છતાં ઉંમરને લાયક નથી થતા. ઘણા સત્સંગમાં 25 વર્ષથી હોય, પણ એ આવ્યા હોય ત્યારે બાળક હોય ને, આવ્યા ત્યારે કિન્નર ગાર્ડનના હોય ને, એ 25 વર્ષ પછી પણ ક્યાંના હોય, કિન્નર ગાર્ડનમાં જ હોય. સત્સંગની આ જ મોટી મુસીબત છે. શ્રીજી મહારાજ કહે છે, ખપ રૂપી બળ જ્યારે દેખાશે ને સંતોમાં અને હરિભક્તોમાં, તમે ત્યારે અમે આ નિયમોની વાડ કરીશું, એની દ્રઢ વાડ કરીશું. દ્રઢતા થયા પછી અમે એક સ્થાનમાં સુખેથી રહેશું. કોઈ સમયે અમે અને આ સંતો ન હોઈએ તો પણ આ મોક્ષનો ઢાળ આવો ને આવો રહે. અમે આ પૃથ્વી પર ન હોઈએ, આ સંતો ન હોય, છતાં મોક્ષના માર્ગમાં વિઘ્ન ન આવે એવું અમારે કરવું છે. આ સત્સંગ એક અમર ક્ષેત્ર છે, તેને જતન કરીને જાળવવો જોઈએ. ગુરુદેવ રામાનંદ સ્વામી અમને જવાબદારી સોંપી છે. ખાતા પીતા સૂતા, એ ખાવત પીવત સુવત હે, દેશ હે દેશ ફિરાત, મોક્ષ કી જતન કરણ હિત, ભક્તિ ધર્મ દ્રઢ કરાત, મોક્ષ કી જતન કરણ હિત, ભક્તિ ધર્મ દ્રઢ કરાત. ખાતા પીતા સૂતા અને દેશો દેશમાં ફરતા અમે મોક્ષ માર્ગનું રક્ષણ કરવા માટે
ભક્તિને ધર્મને દ્રઢ કરાવવા માટે આ બધું કરીએ છીએ. ભારે વરસાદ જામ્યો છે ભાઈ, અને એવો વરસાદ પડે એવો વરસાદ પડે એવામાં આખું ગામ બજાર બધું બંધ. અને શ્રીજી મહારાજને નીકળતા જોયા, એક વાણિયાએ અડધી દુકાન બંધ રાખેલી, અડધી ખુલ્લી રાખેલી. એને જો કોઈ ઘરાક આવ્યો એટલે આમ ઊંચી કરીને જોયું, પણ સ્વામિનારાયણ ભગવાન જોયા એટલી તો શરમાઈ ગયો. અને મૂળ વાણિયોને એને ટોણું માર્યું, એ સ્વામિનારાયણ, આવા વરસતા વરસાદમાં તમારે ક્યાં દીકરાઓ ગધરાવા છે, ક્યાં ફરો છો, આવા વરસતા પાણીમાં તમે ક્યાં રખડો છો, બીમાર થઈ જશો, તમારે વળી ક્યાં દીકરાઓ ગધરાવા છે. અને શ્રીજી મહારાજે પણ એવો જ જવાબ આપ્યો, હા વાણિયા, છાનો માનો બેસ, છાનો માનો, તારે તો એક કે બે દીકરા છે, અમારે આ લાખો સત્સંગી ભક્તો આશ્રિતો છે, એની ચિંતા છે, એટલે અમે તો દિવસ અને રાત ચોમાસામાં અને શિયાળામાં આમ રાત દિવસ રખડીએ ને ત્યારે અમારા દીકરાઓને પોષણ થાય એવું છે. કેવી વાતો હે. ધર્મ તથા ભક્તિનું સ્વરૂપ તથા ધર્મસર્ગી સદગુણોનો પરિવાર સ્થાપન જ્યારે સત્સંગમાં થશે ને ત્યારે મોક્ષ નક્કી રહેશે. ધર્મસર્ગનો પરિવાર એટલે શું? સત્સંગી જીવનમાં બીજા પ્રકરણમાં માણાવદર ગામમાં મયારામ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે શ્રીજી મહારાજે ધર્મસર્ગનું નિરૂપણ કર્યું છે. હવે જો કરવા જઈએ તો બીજા બે ત્રણ દિવસ નીકળી જાય. આ ધર્મનો આખો પરિવાર જ્યારે જીવનમાં આવશે ત્યારે મોક્ષનો માર્ગ નક્કી થશે. અર્થાત ત્યારે મોક્ષ માર્ગ કાયમ જળવાશે. અમારા મનમાં મોક્ષ અંગેના વિચારો રાત દિવસ થયા કરે છે, અમને તેની એક જ ચિંતા રહે છે, બીજી કોઈ મનમાં ચિંતા નથી. શાસ્ત્રોમાં કહેલા ધર્મ અને ભક્તિના વંશને આધારે કાયમ મોક્ષ રહેશે. કલ્યાણ શાસ્ત્ર પ્રમાણે જ થવાનું છે. વચનામૃતમાં મહારાજ એમ કહે છે, શાસ્ત્રમાં જે લખ્યું છે સત્ય છે, તેના સિવાય બીજો કોઈ ઉપાય નથી. આવો અમે ભૂતકાળને જોઈને ભવિષ્યકાળ માટે વિચાર કર્યો છે. અમે ભૂતકાળ જોયો, શું જોયો? જ્યાં શાસ્ત્રો રહ્યા છે ને ત્યાં જ કલ્યાણનો માર્ગ સલામત રહ્યો છે. જ્યાં મનમુખી વિચારધારાઓ આવી છે ત્યાં ક્યાંય કલ્યાણનો માર્ગ સલામત નથી રહ્યો. આપણે ત્યાં મહારાજના શબ્દો, અમે ભૂતકાળને આવો જોયો છે એટલે ભવિષ્યનો વિચાર કરીએ છીએ. અત્યારે વર્તમાનમાં બધું રૂડું રૂપાળું છે, પણ ભવિષ્ય ઉજળું તો જ થશે. શાસ્ત્રો હશે. કયા શાસ્ત્રો? મહારાજના અને નંદ સંતોના કરેલા મૂળ શાસ્ત્રો એ હશે તો જ, બાકી નહીં. મહારાજે શું જોયું? આપણે ત્યાં આસ્તિક અને નાસ્તિક બે ભાગ છે. આસ્તિક એટલે કોણ? ભગવાનને એકવાર ન માનતો હોય, મારી વાત નથી, મોટા આચાર્યોનો નિર્ણય છે, ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી પણ એમાં સંમત છે. એકવાર ભગવાનને ન માનતો હોય પણ શાસ્ત્રને માનતો હોય ને તેને શું કહેવાય? આસ્તિક. ખાસ કરીને વેદને માનતો હોય, ઉપનિષદને માનતો હોય અને ભગવાનને કદાચ નથી માનતો ને તો પણ એ કેવો કહેવાય? આસ્તિક. કારણ કે વેદ અને શાસ્ત્રને માને છે ને એટલે વહેલો મોડો ભગવાનને માનવાનો. આચાર્યોનો કરેલો નિર્ણય, બધા આચાર્યો સંમત છે આમાં. અને બીજો નાસ્તિક કોણ? ભગવાનને કદાચ માને છે. દ્રષ્ટાંત પણ આપ્યા છે, અત્યારે ટાઈમ ઓછો દેત આપતો નથી. ભગવાનને પણ માને છે પરંતુ વેદ અને શાસ્ત્ર નથી માનતો. પોતાની મનની મેળે ભગવાનને માને છે, મનમુખી બનીને ભગવાનને માને છે, શાસ્ત્રમુખી બનીને નથી માનતો. શાસ્ત્રને ખોટા કહે છે, કલ્પિત કહે છે, તે માને છે ને છતાંય નાસ્તિક છે. કારણ કે એના કલ્યાણમાં ભય છે, એ ભગવાનને માનતો જ નથી. એ તો પોતાના મનને પોષવા માટે દેખાડે છે હું ભગવાનને માનું છું. શાસ્ત્રો, એમાં પણ મૂળ શાસ્ત્રો, એમાં પણ મહારાજની વાણી વચનામૃત, આપણો મૂળ ગ્રંથ જે છે વેદો ઉપનિષદો એ છે. એટલે આપણી સંસ્કૃતિ છે, સંસ્કૃતિ છે તો આપણે બધા સુખી છીએ. ધર્મનું મૂળ દેશ છે, દેશનું મૂળ સંસ્કૃતિ છે, અને સંસ્કૃતિનું મૂળ શાસ્ત્રો છે. દાદા સમજાણું? ધર્મ તો જ સલામત રહી શકે દેશ સલામત હોય, દેશ તો જ સલામત રહે સંસ્કૃતિ સલામત હોય, અને સંસ્કૃતિ તો જ સલામત રહે જો શાસ્ત્રો સલામત હોય તો. કયા શાસ્ત્રો? જે તે ધર્મના મૂળ આચાર્યોએ કરેલા શાસ્ત્રો. બાઇબલ છે ત્યારે આખી દુનિયામાં અત્યારે શાંતિ અને માનવતા છે.
વૈદિક સંસ્કૃતિ છે ત્યારે આખી દુનિયામાં જે ધર્મ અને ભક્તિનું જોર દેખાય છે, વૈદિક સંસ્કૃતિ જતી રહેશે, ધર્મ નામનું તત્વ જ ખલાસ થઈ જશે. કેવી સરસ મહારાજે વાત કરી, અમે આવી ચિંતા કરીએ છીએ. આ મહારાજની ચિંતા છે, મહારાજની બળતરા છે. વરસાદનું પાણી ચોમાસામાં રહે પછી વરસાદના પાણીની આશા રાખી શકાય નહીં, પણ કૂવામાં ઘણે ઊંડે પાતાળ સુધી જો પાણી હોય ત્યારે તેમાં પાણી કાયમ રહે છે, એ અખૂટ પાણી છે. એમ ધર્મને ભક્તિના શાસ્ત્રમાં કહેલા પરિવારરૂપી ગુણોને અખૂટ પાણી સમાન સમજવા, ધર્મને ભક્તિના શાસ્ત્રમાં જે વર્ણન પ્રમાણેના ગુણો છે એ બધા કેવા છે, અખૂટ પાણી જેવા છે. મુમુક્ષુજનોનું જો અપાર ભાગ્ય હશે તો ઉપર કહેલા ધર્મવંશી ગુણો સત્સંગમાં નિશ્ચિત નિર્ધારિત થશે, તે પછી આપણો સત્સંગ નિર્ભય થઈ જશે. સત્સંગમાં પેશવાની અધર્મને કોઈ આશા જ નહીં રહે. મહારાજે કેટલી ચિંતા આપણી કરી છે, કેટલી ચિંતા. આ બધા શાસ્ત્રો કોના માટે લખાવ્યા? આધારાનંદ સ્વામીએ 13 વર્ષ સુધી દાખલો કરીને, 13 વર્ષ દાખલો કર્યો દાદા, 13 વર્ષનો સ્વામીનો આખી જિંદગીનો દાખલો કહેવાય ને આમ તો, બરાબર. આટલો મોટો દાખલો કરી, આટલા મોટા શાસ્ત્રો કોના માટે કર્યા? આપણા કલ્યાણની ચિંતા માટે. આપણે વંદન કરીએ, તમેને હું ઋણી છીએ આવા મોટા સદગુરુના, તમેને અમે ઋણી છીએ આ દિવ્ય શાસ્ત્રોના, ક્યારે ભૂલવું ન જોઈએ. આમાંથી 2, 4, 5 હું વારંવાર તમને ટકોર કરું છું. શાસ્ત્રનો નિયમ છે વક્તાનું પૂજન કરવું, શાસ્ત્રનું પૂજન કરવું. વક્તા નહીં, વ્યક્તિ નથી, આ વ્યાસ સ્વરૂપ છે. આ શાસ્ત્રની પૂજા પહેલાં કરવાની છે. તમે ક્યાં પૂજા કરવા આવો છો? તો કઈ પૂજા કરીએ આપણે? વક્તાની વાત માનવી એ સાચી પૂજા છે. મારી વાત નહીં, આ શાસ્ત્રની વાત તમે માનો, જીવનમાં અડાડો, ઉતારો. ભલે બધી ન માની શકો, એક વાત કે બે વાતથી શરૂઆત કરો. તમારા જીવનમાં ચમત્કાર થશે, તમારા જીવનમાં કંઈક અલૌકિક આનંદ આવશે, તમે અનુભવશો. મહારાજ કે અધર્મને પેશવાની જગ્યા નહીં રે, વજ્રનો કિલ્લો બનાવો સત્સંગનો. આવો, આવી અદ્ભુત મહારાજે જીજીબા આગળ વાત કરી અને શ્રીહરિ અશ્વ ઉપર અસવાર થયા. હવે મહારાજની મૂર્તિનું અદ્ભુત વર્ણન છે. મહારાજ મેથાણ ગામમાં પ્રવેશ કરે છે. આપણે આ કથા તો કરીએ છીએ, કથામાં ક્યારેક ધર્મની વાત, ક્યારેક ભક્તિની વાત, ક્યારેક જ્ઞાનની વાત, ક્યારેક સમજણની વાત, ક્યારેક ખપની વાત. આવો થોડી વાર તમે બધા આંખ બંધ કરી બેસો. કેવું મૂર્તિનું વર્ણન છે, આ વર્ણનને એકાગ્ર ચિત્તે સાંભળજો. જીજીબા મોટીબા પાસે ગયા, તેમના દર્શન કરીને મનમાં આનંદ થયો. પછી રાજબાઈના દર્શન કરી પોતાના ધન્યભાગ્ય માન્યા. જીજીબા આદિ સત્સંગી બહેનોએ દૂર રહીને મુક્તાનંદ સ્વામી આદિ બધા સંતોના દર્શન કર્યા. આપણા સત્સંગમાં જે જે મોટેરા હરિભક્તો કહેવાતા તે બધા પણ આ વખતે શરીરની સાથે આવ્યા હતા. કોઈ જાતની કસર હતી નહીં, કારણ કે સામટા અનંત તીર્થો આવ્યા હતા. સાધુ અને હરિભક્તોના રૂપમાં 68 તીર્થ આજે મેથાણ ગામની ભાગોળમાં હતા. જીજીબાના હૃદયમાં, હરિભક્તોના હૃદયમાં આનંદ સમાતો નથી. અનેક પ્રકારના વાજિંત્રો વાગે છે, સંતો કીર્તન ગાઈ રહ્યા છે. આંખો બંધ કરીને થોડી વાર આપણે મેથાણમાં 200 વર્ષ જૂના અમેરિકાને ભૂલી જઈએ, ગામ અને ઠામને ભૂલી જઈએ, થોડી વાર પ્રયત્ન તો કરો. આંખ બંધ કરીને વાજિંત્રો વાગી રહ્યા છે, સંતો કીર્તન ગાઈ રહ્યા છે, શ્રીહરિ મેથાણ ગામમાં પધારી રહ્યા છે, ત્યાંની શોભા અલૌકિક છે. શ્રીહરિ અશ્વ ઉપર અસવાર થયા. હાથી કરતા પણ એ અશ્વ વિશેષ શોભી રહ્યો છે. અરે, એ અશ્વની આગળ તો વિમાન ને ગરુડની પણ શું વાત કરવી, એવો અશ્વ શોભે છે. કારણ કે તેના ઉપર મહારાજ બેઠા છે. આપણું મન ઘોડા જેવું છે, ઉદ્ધત છે, પણ એ ઘોડા જેવા મન ઉપર મહારાજની મૂર્તિ બેસાડી દેશો ને તો આપણું મન પણ સુશોભિત બનશે. અશ્વ જેમ શોભે છે એવું મન શોભશે. અશ્વને બધા સોનેરી સાજથી શણગાર્યો હતો. તેની શોભાનું વર્ણન કોઈ પણ રીતે થઈ શકે તેમ ન હતું. મોવડો, કોટિયું, ડુમચી વગેરે અશ્વના સાજ હતા. તે બધા મોતીથી ભરેલા હતા. કોઈ મોટો ગજરાજ ચાલે ને તેમ અશ્વ ચાલતો હતો. જેમ કોઈ છટાદાર નટ નાચે તેમ અશ્વ થનક થનક નાચતો હતો, થનગનાટ ભર્યો હતો. પગમાં ઝાંઝરોનો ઝમકારો થતો હતો
એનો શબ્દ એકતાર ગુંજતો હતો અને શ્રીહરિએ પણ એવો અંગરાગ કર્યો હતો, એવો અંગરાગ કર્યો હતો કે તેની સુગંધથી આખી ત્રિલોકી ઢંકાઈ ગઈ. ત્રણે ત્રણ લોકમાં સ્વર્ગ અને મૃત્યુને પાતાળ લોક સુધી આ સુગંધ પહોંચ્યો હતો. અરે આ સુગંધ કેવો હતો તે કહેતા પણ લખી શકાય એવું નથી. આખી ત્રિલોકીના નિવાસી દેવતાઓ વગેરે આ સુગંધથી ખેંચાઈને દોડી આવ્યા. શ્રીહરિએ એક એક અંગમાંથી કરોડો સૂર્યના સમાન તેજ પ્રગટ કર્યું. તે તેજ કરોડો સૂર્ય જેટલું હોવા છતાં શીતળ અને શાંત હતું. તેથી તે તેજને જોઈને લોકો આશ્ચર્યચકિત થયા. શ્રીહરિના મસ્તક ઉપર જનિયાની છત્ર ધારણ કરેલું હતું. તે છત્રનું તેજ ઘણું જ ઝગમગાટ દીપી રહ્યું હતું. છત્રમાં 10 અવતારો ને ભરતકામ કરીને ગૂંથ્યા હતા. આંખ બંધ કરીને મહારાજની મૂર્તિ, મહારાજનું એ છત્ર, મહારાજની એ શોભા, મહારાજની આસપાસના સંતો ભક્તો એને નિહાળીએ, થોડી વાર પ્રયત્ન કરીએ, પ્રેમી ભક્તો તેને દેખતા હતા. આધારાનંદ સ્વામી જ્યારે લખે છે ને, મહારાજ ધામમાં ગયા પછી લખાય છે, પણ સ્વામી આંખની સામે જોઈ રહ્યા છે ને લખી રહ્યા છે, અનુભવી રહ્યા છે ને લખી રહ્યા છે. આ ગ્રંથને સ્વામીના આશીર્વાદ છે. પ્રેમ અને મહિમાથી આ ગ્રંથ વાંચે ને સાંભળે એના હૃદયમાં પણ મહારાજની મૂર્તિ આવીને આવી દેખાશે. છત્રમાં 10 અવતારો છે. છત્રમાં રહેલા 10 અવતારો લોકોને સૂચવતા હતા કે સર્વ અવતારનું કારણ આ શ્રીહરિ છે. ત્યારે શ્રીહરિ એવું સૂચવતા હતા કે આ 10 અવતાર અમારે ઈષ્ટ છે, માન્ય છે, અને એટલા માટે જ અમે તેને શિરોધાર્ય કર્યા છે. અદ્ભુત વાતો છે સાગરની. જે મનુષ્યને જેવી ભાવના હોય તેવું તે અંતરમાં ગ્રહણ કરે છે. જે જેવો ભાવ રાખે છે તેની મુક્તિ પણ તેવા પ્રકારની થાય છે. શ્રીહરિનું મનોહર સ્વરૂપ લોકોના ચિત્તને ખેંચતું હતું. ભક્તજનોને આનંદકારી હતું. બંને પડખે ચામર ઢોળાઈ રહ્યા હતા. ચોપદાર છડીથી પુકારી રહ્યા હતા, જય 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 જય, હે જન્મોક્ષદાતા આપનો જય થાવો, પ્રભુ આપનો જય થાવો, આપ મોક્ષદાતાના રૂપમાં જગત પ્રસિદ્ધ થયા છો. સ્ત્રીઓના સમુદાયમાં ચાલતી સ્ત્રીઓ ગાતી આવતી હતી. તેમના હૃદયમાં અતિ આનંદ હતો, તે સમાતો ન હતો. બજારોમાં અને ઝાડ ઉપર કેસરવાળું સુગંધી પાણી છંટકાવ્યું હતું. અનેક જાતના ફૂલ વેરાવ્યા હતા. જાણો કે બજારો ફૂલનો બાગ બની ગયો હોય આવી શોભી રહી હતી. સહુના ભવનોને સુંદર રીતે શણગાર્યા હતા. બજારોમાં બધે અપાર કેળના સ્તંભ રોપાવી દીધા હતા. બંને બાજુએ તેની પંક્તિ બની ગઈ હતી. કોઈ કેળનો સ્તંભ ફળ વિનાનો ન હતો. આવા જ બીજા વૃક્ષ પણ રોપ્યા હતા. તે વૃક્ષોના થડને પણ વિવિધ રંગોથી રંગાવ્યા હતા. બંને બાજુ વૃક્ષની પંક્તિ આવી શોભી રહી છે. ચારે બાજુ જાત જાતના ને જુદા જુદા પ્રકારના પુષ્પો, એનો જાણે બગીચો ખીલ્યો હોય એવું વાતાવરણ છે. મહારાજ સંતો અને ભક્તો એમાંથી આવી રહ્યા છે. લોકોએ મનમાની શોભા જે સજાવી છે, જેટલો મંગળમય સાજ કહેવાય તે બધો લોકોએ સજાવી દીધો છે. આજે સુવર્ણના કળશોને શણગારીને દરવાજામાં સ્થાપન કર્યા છે. દરેક દરવાજે મોતીના તોરણ બાંધ્યા છે. ધજાઓ અને પતાકાઓ એનો તો કોઈ પાર નથી. બજારમાં સૌ ગુલાલ ઉડાડતા હતા. ચોતરફ રંગની રેલમ છેલ મચી હતી. ધૂપનો સુગંધ ફેલાયો હતો. દીવાઓ પ્રગટેલા હતા. આવા વાતાવરણમાં છેલ છબીલા શ્રીહરિ બજારે અશ્વ ઉપર ચાલ્યા આવતા હતા. શ્રીહરિ પધારે છે આવું સાંભળીને પૂરજનોએ સારા વસ્ત્ર, સારા ઘરેણા પહેર્યા હતા. સહુએ હાથમાં મોતીથી ભરેલા થાળ શ્રીહરિને વધાવવા માટે લીધા હતા. બાળકો અને વૃદ્ધો બધા બજારમાં આવીને શ્રીહરિને આવવાની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે શ્રીહરિ નજીક આવતા ત્યારે બધા નરનારીઓ મોતીથી ભગવાન શ્રીહરિને વધાવતા હતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂરમાં જીજીબાને સત્સંગની સ્થિતિ કહી અને શ્રીહરિ ધામધૂમથી મેથાણ ગામમાં પધાર્યા એ નામે 19મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.